રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોટી પાનેલી ગામે રેલવે તંત્રની આડોઆઈના વિરોધમાં મોટી પાનેલીના ખેડૂતો દ્વારા આવતીકાલથી પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરશે. રેલવેના અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાઈ રહેતા રેલવે ટ્રેક ઉપરનો રસ્તો ચાલુ રાખવા કોર્ટના ફરમાનનો પણ ઉલાળ્યો. અન્ય વૈકલ્પિક રસ્તો પણ ન બનાવાતા 200થી વધારે ખેડૂતોને પડતી હાલાકીને લઈને થાળી વાટકી વગાડી આંદોલન શરૂ કર્યું. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામેથી ભયાવદર જવાના રસ્તે રેલવેના ખુલ્લા ફાટકે અંડરબ્રિજ રેલવે દ્વારા બનાવે છે, પરંતુ તેમાંથી 2-3 ફૂટ જેટલા પાણી કાયમી ભરાયેલા હોય છે, જેથી ખેડૂતોને લોકોને અવર જવર માટે મુશ્કેલી વેઠવી પડે છે. કોર્ટમાં કેસ કરતા કોર્ટ દ્વારા રેલવે ટ્રક ઉપરનો રસ્તો ચાલુ રાખવા રેલવેને ફરમાન કરાયું હોવા છતાં રેલવે તંત્ર દ્વારા આદેશનો ઉલાળ્યો કરાયો છે તથા અન્ય વૈકલ્પિક રસ્તો પણ ન બનાવતા હોય ત્રાહિમામ બનેલા ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી, જેથી ત્યાંના 200થી પણ વધારે ખેડૂતો અને નેસરાઓ આવેલ હોય ત્યાં અવર જવર માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અને આ મોટી પાનેલીમાં આવેલ અંડરબ્રિજ પણ કાયમી પાણી ભરાયા હોય છે, જેથી નાના મોટા વાહનો અને રાહદારીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, જેથી આજ રોજ મોટી પાનેલીના ખેડૂતો લોકોએ પ્રતિક ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. થાળી વાટકા વગાડી વિરોધ આંદોલન શરૂ કર્યું અને જ્યાં સુધી યોગ્ય કામગીરી અને યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. અને આગામી દિવસોમાં જો કોઈ તંત્ર દ્વારા યોગ્ય વાહી કાર્ય કરવામાં નહીં આવે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. અને પોતાની પરેશાનીઓને લઈને તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અને માંગણીઓને લઈને થાળી વાટકા વગાડીને વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. રેલવેના અન્યાયની બાબત. શું અન્યાય છે? અન્યાય અમારે વર્ષો જૂનો જે રેલવેનો રસ્તો હતો ખેડૂતો માટેનો એ બંધ કરેલ છે. અને અમારી બધી એક જ માન છે કે કામને જમીન સંપાદન કરીને નવો રસ્તો આપે ને કા જૂનો ચાલુ રાખો. નો થાય તો આવનારા દિવસોમાં અમે ગામને સાથે રાખી અને અમે જલદ કાર્યક્રમ આપશું. રસ્તા રોકો આંદોલન હોય અમારા બાયડી છોકરાને રસ્તામાં ઉતારશું, અને એમ છતાંય નહીં હોય કામ થાય સરકાર દ્વારા તો અમે કંદી ચિંધિયા માર્ગે ગમે તે પરિસ્થિતિ થાય તો અમે સામનો કરવા માટે તૈયાર છીએ. જ્યાં લગી અમારો પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં લગી ઉપવાસ આંદોલન અમે ચાલુ રાખશું. અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે પ્રતિક ઉપવાસ ચાલુ કરેલ છે. અને પ્રતિક ઉપવાસને કારણે આજે અમે ગામના સરપંચ મંડળીના પ્રમુખો ગામના આગેવાનોની હાજરીમાં આજે અમે મિટિંગ રાખેલ છે. અને આ મિટિંગની અંદર એક નિર્ણય લીધેલ છે કે જ્યાં લગી આનો નિર્ણય ન આવે ત્યાં લગી જલદમાં જલદ કાર્યક્રમો આપી અને અમારો પ્રશ્ન સોલ્વ થાય એવા કાર્યક્રમો અમે આપશું. અમારી વ્યથા એ છે કે અમે અવારનવાર રજૂઆતો કરી છે કે આ પ્રશ્ન અમારો સોલ્વ કરો, પણ આ તંત્રને ધ્યાનમાં આવેલ નથી એટલે અમે આ પ્રતિક ઉપવાસ અમે ચાલુ કરેલ છે. અને અમારો આનો નિવેદન રહો, એક જ રસ્તો અમારી માંગ છે કે કાં અમારો જૂનો રસ્તો છે એ ચાલુ રાખો, નહીં તો જમીન સંપાદન કરીને અમે નવો માર્ગ આપો, ત્યાં સુધી અમે અમારું ઉપવાસ ચાલુ રાખવાના છીએ. પાનેલી વચ્ચેના રાજમાર્ગ ઉપર 91 નંબરના ફાટક ઉપર જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવેલો છે એ રેલવે તંત્રના હાવ આડોળેથી બનાવેલો છે ને બહુ અમારા ખેડૂતનો રસ્તો હાવ બિલકુલ બંધ થઈ ગયો છે. અત્યારે અમારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અમારી જમીનની હાવ ફોડીની કિંમત થઈ ગઈ છે રસ્તો બંધ થઈ જવાથી. અત્યારે શિયાળુ પાક છે, ચોમાસું પાક પાકી ગયેલો હતો, એનો બધો માલ જે ઉત્પાદન થાય છે એ બધું લઈ જવા ગામમાં લઈ આવવા માટે યાર્ડમાં પુગાવવા માટે જેટલું ઉત્પાદનનો ખર્ચો નથી થતો ને એટલો તો અંદરથી લઈ આવવામાં અમને ખર્ચો થાય છે, ને બિલકુલ હાલવા માટેનો રસ્તો લાયક જ નથી. અમારી માગણી સરકાર આગળ છે કે આ જ્યારે સર્વે નહોતું થયું ત્યારે પણ અમે કલેક્ટર સાહેબ આગળથી રજૂઆત કરેલી લેખિત ને એને પણ લેખિત રેલવે તંત્રને આપેલું છે કે અહીંયા આ અંડરબ્રિજ બનાવવાની જગ્યા જ નથી, છતાંય પણ બનાવેલો છે તો આના માટેની તપાસ કરવી. પછી અમારો આ ડાયવર્જન કાઢી નાખ્યું છે એ પણ કોર્ટ મેટલ હતું, પણ એને કોર્ટ મેટલથી ઉપર થઈને કાઢી નાખેલું છે. પછી અત્યારે આ 3-4 ફૂટ પાણી ભરાય છે, પાણીનો નિકાલ નથી થયો. અત્યારે અમે કોઈ પણ જઈ શકે એમ નથી, તો અમારે આ સરકાર અને રેલવે તંત્રને આની પૂરેપૂરી તપાસ કરો ને અમારી માંગ પૂરી કરો. શું માંગણી છે તમારી? અમારી માગણી અત્યારે
અમારો રસ્તો સામેની લાઇનમાં સીધી રીતે જઈએ છીએ તો એ પણ રસ્તો નથી કરી આપતા, અને અમારે અહીંથી માલ સામાન લઈ જવા માટે અમને સંતોષકારક અમારો રસ્તો આપી દે અને આ પુલ રદ કરીને પાછી ખુલ્લી ફાટક કરી દે તો પણ અમારો રસ્તો નીકળી જાય એમ છે.